వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ ని జై. శ్రీ హరి కృష్ణ మహారాజ్ ని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజ్ ని జై. కథావార్తా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ ઓગણીસમું ગાંફમાં ભગવાન શ્રીહરિએ પધરામણી કરી એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, દુકડ સરોદા લાયકે ગાયક મુનિ જન જેહ ગાન કરન કુ લગે તબ સારંગ રાગ હિતે. ભગવાન શ્રીહરિ ગાંફ ગામમાં બિરાજમાન છે. દુકડ સરોદા લઈને ગાયક અને વાદક સંતો સરસ સારંગરાગથી ગાન કરવા લાગ્યા. બધા સંતોને વર્ણે આવીને બેઠા. સંત વર્ણી બેઠે આઈ કે નૃપ સબ બેઠે આય, હરિજન જે તે રહાય સો બેઠે આય સબ તાય. બધા સંતો બધા વર્ણીઓ આવીને બેઠા. દરબારો ગામધણીઓ જે બીજા હરિભક્ત હતા તે પણ ત્યાં આવીને બેઠા. સારંગ રાગ ગાયા પછી સંતોએ ધન્યાશ્રી રાગ ગાયો. ગાયક સંતોમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી એ ત્રણ કવિ સંતો હતા. ભગવત પ્રેમરસથી ભરપૂર એવા પોતપોતાના પદ પ્રેમરસપૂર્વક તેમણે ગાયા. તે સંતો પરસ્પર સુહૃદ હતા, બધા સાથે મળીને ગાન કરતા હતા. કેવી સરસ વાત આવે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પરમ ગુરુના રૂપમાં માનતા. દાદા આ ઇમારત ઊભી છે ને બધાને દેખાય, પણ આ ઇમારતનો પાયો કોઈને દેખાય છે? બંસીભાઈ ઇમારત કેટલા વર્ષ જૂની હશે? ચાલો અનુમાન કરો, કંઈક તો બોલો. એક મીંડું ચડાવી દો. બંસીભાઈનું કેવું છે, 15 વર્ષ જૂનું બિલ્ડિંગ લાગે છે, 150 વર્ષ કરતા જૂનું છે. તમે ઇન્ડિયા પ્રમાણે બરાબર જ બોલ્યા છો. ઇન્ડિયામાં તો 150 વર્ષ કરતા જૂનું આ મકાન, કેટલા વાવાઝોડા, કેટલા મોટા મોટા હરિકેન, તુફાન આવી ગયા તો પણ અડીખમ ઊભું છે. કારણ શું? આનો પાયો મજબૂત છે. એમાં સત્સંગ આટલો દિવ્ય છે, આટલો ભવ્ય છે, પણ એનો પાયો ક્યાં છે? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પોતાના પરમ ગુરુના રૂપે માનતા, અને મુક્તાનંદ સ્વામી ભાઈરામદાસ સ્વામીમાં અખંડ ગુરુ બુદ્ધિ રાખતા, અને પ્રેમાનંદ સ્વામીએ તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીમાં જિંદગીભર ગુરુ બુદ્ધિ રાખી. પરસ્પર સબ હે તન માઈ એક એક સે અતિ મિત્રાય, એક એક કુ કરે બખાના કલી જોયે કે આશ્ચર્યમાના. કળિયુગને પણ એમ થયું કે આ ઘરમાં મને જવાની જગ્યા નહીં મળે,
કળિયુગને આશ્ચર્ય થયું, આખી દુનિયામાં મારું ચાલે છે પણ આના ઘરમાં મારું નહીં ચાલે. કોના ઘરમાં? પરસ્પર સબ હે તન માઈ, એકા બીજામાં દિવ્ય ભાવ હોય. પરસ્પર કેવો દિવ્ય ભાવ હોય? પાછલી કથામાં, એટલે આના આગળની જ કથામાં, બધા ભક્તોએ સાંભળવા જેવી છે, એકવાર જીવનમાં કામ લાગે એવી કથા છે. સત્યુગની અંદર યુદ્ધ હતા, માણસોની પ્રકૃતિ એટલી શાંત હતી, એટલા સંતોષી જીવો હતા. સત્યુગમાં પૃથ્વીના લોકો શાંત હતા, પાતાળના રાક્ષસો અને સ્વર્ગના દેવો એના વચ્ચેનું યુદ્ધ હતું. એટલે કે એક લોકના માણસો બીજા લોક સાથે લડતા હતા, બાજુવાળા સાથે નહોતા લડતા, અંદરોઅંદર નહોતા લડતા. કોની સાથે લડતા હતા? એક લોકના માણસો બીજા લોક સાથે લડતા હતા. સત્યુગ ગયો, ત્રેતાયુગ શરૂ થયો. ત્રેતાયુગ ગયો, ચાલુ થયો, એટલે છળ કપટ થોડું વધ્યું, એટલે શું થયું? ભગવાન રામ અયોધ્યામાં ખૂબ પ્રેમ આનંદ સુખથી રહેતા હતા અને રાવણ ત્યાં પહોંચ્યો, એટલે કે પૃથ્વી ઉપર યુદ્ધ શરૂ થયું. પણ એ યુદ્ધ પણ કેવું હતું? એક બાજુ અયોધ્યા અને એક બાજુ લંકા, એક દેશ બીજા દેશ, એની વચ્ચેનું યુદ્ધ હતું. થોડો સમય આગળ વધ્યો, દ્વાપર યુગ શરૂ થયો, યુદ્ધ થોડા નજીક આવ્યા. બધા પાંડુ રાજા, એના પૂર્વજો એટલે પાંડવ કુળ, એના પૂર્વજો કુરુકુળ, કુરુનું એક જ કુળ, બરાબર, એક જ કુળમાં જન્મેલા, એક જ રાજ્યની અંદર જન્મેલા, એક જ પરિવારની અંદર, ગોત્રની અંદર જન્મેલા પાંડવો અને કૌરવો દુશ્મનો નહોતા, અલગ અલગ દેશના નહોતા. એક જ ગામનું, એક જ નદીનું, એક જ ઘરનું, એક જ ગોળાનું પાણી પીને મોટા થયેલા હતા. પણ દ્વાપર યુગ હતો ને, ખેંચતાણ ચાલુ થઈ, અને કેવું યુદ્ધ થયું? 1800 સેના મહાભારતના યુદ્ધમાં મરી છે. તમે કેલ્ક્યુલેશન કરો તો ખબર પડે, આ પૃથ્વી ઉપરના તમામ સારા સમ્રાટ, રાજા, મહારાજાઓ એક જ યુદ્ધમાં ખલાસ થઈ ગયા. કદાચ પહેલું ને બીજું વિશ્વયુદ્ધ ભેગું કરીએ ને, એમાં જેટલી તારાજી નહોતી થઈ, એના કરતાં મોટી તારાજી કેમાં થઈ? મહાભારતના યુદ્ધમાં. ચાલો, એટલાથી અટકત તો પણ સારું હતું. પાછો કળિયુગ શરૂ થયો, યુદ્ધ ઓર નજીક આવ્યા. દ્વાપરમાં તો ભાઈઓ ભાઈઓ, સગા ભાઈઓ તો શાંતિથી રહેતા હતા. 100 કૌરવ પણ ભેગા રહ્યા, 5 પાંડવ પણ ભેગા રહ્યા. પણ કળિયુગમાં શું શરૂ થયું? એક માના ખોળામાં મોટા થયેલા સગા બે ભાઈ પણ સંપીને નથી રહી શકતા. આ કોનો પ્રભાવ છે? આ કોની દેન છે? અને આ સાધુઓ અલગ અલગ ગામમાંથી અલગ અલગ કુવાનું પાણી પીને આવીને 50-50 સાધુ ભેગા રહે, આ આશ્ચર્ય કહેવાય કે ના કહેવાય? કેતુલ ભગત, માની ગયા ને તમે? હવે કાન પકડ્યા ને બરાબર. પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાય, એક એક કુકરે બખાણા, કલી જોયે કે આશ્ચર્ય માના. જીવનમાં યાદ રાખવા જેવી વાત છે. આજ સવારની કથામાં નીલકંઠ સ્વામીએ ખૂબ સરસ હરિલામૃત ગ્રંથની અંદર કેવી સરસ સંપ વિશેની વાતો આવી. આ વાતો સાંભળીએ ને ત્યારે એમ લાગે કે આ બધું ભૂતકાળ થઈ જશે. દાદા, ભાઈઓ ભાઈઓ વચ્ચે, પતિ ને પત્ની વચ્ચે, આખી દુનિયામાં સૌથી વધારે માં વધારે કેસ જે કહેવાય છે, ગુનાઓ કહેવાય છે, કેસ ચાલે છે કોર્ટોની અંદર, એમાંનો એક કેસ હસબન્ડ વાઇફનો છે. દુનિયાના વધારે માં વધારે ઝઘડાવાળા પ્રશ્નોમાં એક ઝઘડો કયો છે? બોલો, જ્યાં સમર્પણની ભાવના હોય, જ્યાં મરી મટવાની ભાવના હોય, એકાબીજા માટે જીવન ખપાવી દેવાની ભાવના હોય, ત્યાં હવે લોહી પીવાની ભાવના ચાલુ થઈ છે. માફ કરજો, શાસ્ત્રોની વાત આવે એટલે કરવી પડે. બ્રહ્માનંદ સ્વામી સમ્રાટ સંત હતા,
ભગવાન સ્વામિયાણ સામે બેઠા હતા તો પણ મુક્તાનંદ સ્વામીમાં આખી જિંદગી ગુરુભાવ રાખ્યો. મુક્તાનંદ સ્વામી આટલા મોટા હતા, શ્રીજી મહારાજ પણ ગુરુ માનતા, તો પણ ભૈરામદાસ સ્વામીને વિશે સ્વામીએ આખી જિંદગી ગુરુભાવ રાખ્યો. પ્રેમાનંદ સ્વામીએ તો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બંનેમાં ગુરુભાવ રાખ્યો. સાગરની પાછલી કથામાં વાત આવી કે સંતોમાંને ભક્તોમાં હેત થાય એ પાક્કો હરિભક્ત છે. સંતોમાંને ભક્તોમાં હેત નથી, આખી જિંદગી અનાજ છોડી દે, આખી જિંદગી ઉપવાસી થઈને જીવે, અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખતો હોય તો પણ એને ઠગ જાણવો. કોને? જેને ભગવાનના સંત અને ભક્તમાં હેત નથી, કારણ કે એને ભગવાનમાં વૃત્તિ રહે જ નહીં. એ દંભ કરે છે, દેખાડો કરે છે, લોકોને છેતરવા માટે ભગવાનનો ઉપયોગ કરે છે. સાગરની વાત, ભગવાનમાં હેત હોય એવા ઘણા મળે, ભગવાનના નાના સંત અને ભક્તમાં હેત હોય દિવ્ય ભાવે એવા ઓછા મળે. મોટા સદગુરુમાં હેત હોય એવા ઘણા મળે, પણ નાના સંત કે નાના ભક્તમાં હેત હોય એવા ઓછા મળે. આ કમી જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી સમાજનું ચિત્ર આપણે સારું નહીં બનાવી શકીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે જો ક્યાં ક્યાં વાત કરી, આપણે નામદેવજી મહારાજની વાત કરી હતી, ભગવાન સાથે વાતો કરનારા, પણ ગોરા કુંભારજીએ ટકોરો મારીને શું કહ્યું, નામા તો કચ્ચા હે. વચનામૃતની બે વાત વાંચું. અંત્યનું વચનામૃત છે 8મું. શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? તમે બધા ભગવાનના ભક્તો છો, આપણે બધા જ ભક્તિ પણ કરીએ છીએ, ભક્તિમાં અતિ મોટું વિઘ્ન કયું છે? આવો પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં. પોતામાં દોષ દેખનારા કેટલા ભક્તો નીકળે? બધાએ માથું લાવી દીધું. અને ભગવાનને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, અને ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જાય, એટલે ભાર ન રહે કોઈનો, કોઈનો ભાર ન રહે. શ્રીજી મહારાજની રીત હતી, ભગવાનની મર્યાદા રાખીએ, ભગવાનના સંતની પણ મર્યાદા રાખીએ, ભગવાનના ભક્તની પણ મર્યાદા રાખીએ. જે ઘરમાં નાના અને મોટા પ્રત્યેના દિવ્ય ભાવ તૂટે છે ને, એ ઘરની અંદર બધી જ મર્યાદાઓ તૂટવાની એક દિવસ. કેવી વાત છે વચનામૃતમાં બોલો. અંત્યનું 24મું જે વચનામૃતને કહેવાય છે, અક્ષરધામમાં રહેવાના 16 સાધનનું વચનામૃત. અક્ષરધામમાં જવું હોય, અમેરિકા આવવું હોય તો B1 વિઝા ઉપર આવી શકો તમે, વિઝિટર વિઝા ઉપર. બંસીભાઈ કયા વિઝા છે તમારા? મેં કીધું H1 તો ફાવી ગયા, તો રોકી લઈએ ઉત્સવ સુધી. B1 વિઝા છે, વિઝિટર વિઝા ઉપર આવી શકો ખરા, પણ રહી શકો તમે? અહીંયા પરમેનન્ટ રહેવું હોય તો શું જોઈએ તમારી પાસે? ગ્રીન કાર્ડ જોઈએ, સિટીઝનશીપ જોઈએ, તો રહી શકો. વાત સાચી ને? એમ અક્ષરધામમાં જવા માટેના ઘણા સાધન છે, પણ રહેવા માટેના 16 જ સાધન છે. અક્ષરધામમાં રહેવા માટેની વાત કરી, જવાના તો ઘણા સાધન છે, પણ એકવાર જઈને પાછું ભગવાન કે જાઓ, હજી તમારી સાધના કાચી છે. અક્ષરધામમાં રહેવા માટેના 16 સાધનનું વચનામૃત, એમાં પણ શ્રીજી મહારાજે એક સાધન બતાવ્યું, પોતા કરતા જે મોટા હોય. કેવી રીતે મહારાજની વાત જુઓ, અને પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત હોય તેને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ માનવા, આ પણ એક સાધન છે અક્ષરધામમાં રહેવા માટેનું. અને પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત હોય તેને વિશે મિત્રભાવ રાખવો, અને પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત હોય તેને વિશે શિષ્યભાવ રાખી તેનું હિત કરવું. એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. લો, સિટીઝનશીપ મળી જાય છે અક્ષરધામની. આ
આટલા મોટા સંત મુક્તાનંદ સ્વામી જેવા હતા, પણ ભૈરામદાસ સ્વામીની કેવી મર્યાદા રાખતા. શ્રીજી મહારાજ પણ વિચરણ કરતા, આગળ વાત આવી, કોઈ હરિભક્ત પધરામણી માટે આવે એટલે મહારાજ એમ કહેતા કે એક કામ કરો ને, સ્વામીને પૂછી લો જરાક, અમારા વડીલ છે, સ્વામી જેમ કહેશે એમ અમે નક્કી કરીશું. શું ભગવાનને આવી રીત રાખવાની જરૂર હતી? આપણને શીખવાડવા માટે. આપણા ઘરમાં કોઈ વડીલ છે, હું ઘણી વાર કહું છું, દરરોજ કહેવાનો છું આ વાત, મારો અનુભવ છે, શાસ્ત્રોની આ વાત છે, મોટા મોટા મહાપુરુષોએ કહેલી આ વાત છે, જેના ઘરમાં વડીલો હોય એટલે સન્માનપૂર્વક રહેતા હોય, જેના ઘરમાં સન્માનપૂર્વક વડીલો સચવાતા હોય એના ઘરમાં વકીલની જરૂર પડે નહીં. અને વડીલોનો અનાદર જ્યાં થતો હોય, હુતોન હુતી બે જ જણા લીલાલેર કરતા હોય, પણ એમાં ક્યારેક એવી ખાઈ આવે ને કે પછી કોણ આવે તીજો? મોટા મોટા ઘર હોય તો ફોરક્લોઝર થઈ જાય, હાઉસ બેંકરપ્ટ થઈ જાય, જુઓ છો આખા અમેરિકાના એક એક ઘર બેંકરપ્ટ થયા છે અત્યારે. ઘરમાં વડીલોને રાખો, દાદાઓને ગાર્બેજની જેમ આજે લોકો રાખે છે, આ આ શાસ્ત્રની પરંપરા નથી. એવા મહાન બુદ્ધિશાળી સમર્થ કવિઓ હતા. સંતોએ ચાર ઘડી ગાન કર્યું, શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. જ્યારે દિવસનો તાપ ઓછો થયો ત્યારે ગામના હરિભક્તો બોલ્યા, આપે હરિભક્તોના ઉપર દયા કરી પ્રેમથી મનુષ્ય શરીર ધારણ કર્યું છે, અનેક તીર્થ અને ભક્તોનો ઉદ્ધાર કરવા તમે આપના માતા અને પિતાને દિવ્ય તનુ ધરાવીને તુરંત મુક્તિ આપી દીધી. તેમને દિવ્ય વિમાનમાં બેસાડી પોતાના દિવ્યધામમાં પહોંચાડી દીધા. તે પછી આપે તીર્થોમાં વનોમાં વિચરણ કરી અનંત જીવોનો ઉદ્ધાર કર્યો. ગાંફ ગામના ભક્તો ભગવાનની સ્તુતિ કરે છે, હે પ્રભુ, અમારા કલ્યાણ કરવાને માટે આપે ઘરનો પણ ત્યાગ કર્યો, માતા પિતાને પણ વહેલી મુક્તિ આપી દીધી. હજારો તીર્થોમાં ફરી આ પૃથ્વી ઉપર ભારરૂપ બનેલા એવા અધર્મના અખાડાઓ ચલાવનારા એ બધા જીવોને આપે પૃથ્વી ઉપરથી મોકલી દીધા. આપે અનંત પશુઓ, પક્ષીઓ અને વૃક્ષોનો પણ ઉદ્ધાર કર્યો. હે પ્રભુ, આપે એટલા માટે વનમાં વિચરણ કર્યું, જે જે વૃક્ષ નીચે બેઠા, વનમાં જે ફળ મળ્યા, કંદ મૂળ પત્ર ફૂલ જે કંઈ મળ્યું, તે બધા વૃક્ષનો પણ તમે મોક્ષ કર્યો. લો, શ્રીજી મહારાજ બેઠા હતા. કચ્છના હરિભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા. કચ્છની કોરી ધરતી, સુખો ભટ્ટ પ્રદેશ, એ ભક્તોને હૃદયમાં એવી ભાવના હતી કે મહારાજ માટે સરસ મજાની જો કેરી મળે તો લઈ જઈએ. રસ્તામાં એક આંબાવાડીઓ, એમાંથી બે કેરી એ ભક્તો લાવ્યા છે. સરસ મજાની કેરી મહારાજને અર્પણ કરી, મહારાજ ત્યારે ને ત્યારે ભક્તોનો પ્રેમ હતો, ભાવ હતો, એટલે કેરી જમવા લાગ્યા. કેરી જમી, ચૂસી અને ગોટલી એમ નાખી, ભક્તોએ ગોટલી લઈ લીધી. મહારાજ, આ પ્રસાદી તો બહુ કામ લાગશે, કેમ? અમે આ ગોટલી વાવીશું, એમાંથી આંબો થશે, એ આંબામાં જેટલી કેરી થશે એ બધી કેરી કેવી કહેવાશે? પ્રસાદીની કહેવાશે. અને એ કેરી જેટલા લોકો ખાશે એ બધા કેવા થશે? વહેલા કે મોડા ભક્તો થશે. પશુઓ, પંખીઓ, માણસો જે કોઈ ખાશે, ભાવના તો જુઓ. અને વાસ્તવિકતા એવી જ છે, આપણે બધા અહીંયા બેઠા છીએ. શું હિમાલયમાં તપ કરવા ગયા હતા? ગંગાજીના પાણીમાં ગળા સુધી ડૂબી કમલાકાંતભાઈ આપણે સાધના કરી હતી? આપણે કશું નથી કર્યું, પણ મહારાજ કે મોટા પુરુષ એનો એન કેન પ્રકારે સંબંધ થયો હશે. કેવી રીતે? કેવી સરસ બધી સત્સંગની વાતો છે. અમારા ભગત બહુ નાની ઉંમરમાં એવા દિવ્ય મુક્ત હતા, નાની ઉંમરથી મૂર્તિ દેખાતી હતી. બધાને પૂછ્યા કરે કે ભગત, તમારું એવું શું મોટું પુણ્ય, તમે શું એવું કર્યું છે? એકવાર મહારાજ પાસે આવ્યા, મહારાજે કહ્યું, બધા પૂછે છે કે અમરાને નાની ઉંમરમાં મૂર્તિ કેમ દેખાય છે, પણ આના ઉપર તો અમારી નજર ગયા જન્મથી પડી ગઈ છે. કોઈએ પૂછ્યું, મહારાજ ગયા જન્મથી તમારી કેવી રીતે નજર પડી? ત્યારે મહારાજે વાત કરી, અમે માણકી ઘોડી ઉપરથી ઉતરતા હતા
નીચે લાપડાનું ઘાસ હતું, કુણું કુણું ઘાસ સરસ મજાનું. અને અમે ઉતર્યા, માણકી ઘોડી ઉપરથી છલાંગ મારીને ઉતર્યા, મહારાજની આદત હતી ને, છલાંગ મારીને નીચે ઉતર્યા. અમારી મોજડી છે ને એ ઘાસમાં વાગી, જમીનમાં અથડાણી, એટલે આખું એ ઘાસનું પૂડું હતું ને બધું બહાર નીકળી ગયું. અમને અરેરાટી થઈ કે અમારી મોજડીના ઠેબેથી આટલું બધું ઘાસ ઉખડી ગયું. અમારી નજર પડી ગઈ, અમને એમ થયું ચાલો ઠેબું વાગ્યું, ઘાસ નીકળી ગયું, એ તો હવે પ્રાણ વિનાનું થઈ ગયું, નિષ્પ્રાણ બની ગયું. પણ આ ઘાસના આત્માને અમારે સત્સંગમાં જન્મ આપવો છે. એને જન્મ આપ્યો અને એ કોણ? આ અમરો સામે બેઠો, એ અમરો ભગત, એ ગયા જન્મથી અમારી કૃપા દ્રષ્ટિ પડેલી, એના પ્રતાપે આ જન્મે નાની ઉંમરથી એને ભગવાનની મૂર્તિ દેખાય છે. કૃપા વિના તો કંઈ થતું નથી, થાય છે. શ્રી જે તેરે ચરણો કી યદિ ધૂલ ભી મિલ જાયે, સચ કહેતા હું બસ મેરી તકદીર બદલ જાયે. શ્રી જે તેરે ચરણો કી. વૃક્ષ હોય, વેલી હોય, લતા હોય, તૃણ હોય, ઘાસ હોય, ભગવાનના સંબંધને જે કોઈ પામે છે ને એ બધા કૃતકૃત્ય બની જાય છે. સંબંધનો બહુ મોટો મહિમા છે. આપણે આ કન્ટેનર ઇન્ડિયાથી આવ્યું, તમે બધા હતા ને હાજર, આપણે ખોલ્યું, બોલો, એમાંથી ઇન્ડિયાના મકોડા નીકળ્યા દાદા. તમને માણસોને વિઝા મળતા નથી ને, મકોડા બધા વિઝા વિના અમેરિકા સુધી આવી ગયા. બોલો કેમ? મને લાગે બે ચાર તો જનરેશન ચેન્જ થઈ ગયા છે એ લોકોના. મજાની વાત એ છે કે માણસોને વિઝા મળતા નથી ને મકોડા હવે અહીંયા ક્યાંક કાજુ બદામ ખાતા છે, ખૂણામાં પડ્યા કેળા બેઠા બેઠા. હવે ઇન્ડિયા હોત તો કાજુ બદામનો મેળ પડત. સમજવા જેવી વાત છે, બહુ પ્રેક્ટિકલ વાત છે આ. મકોડા મરી જાય તપ કરીને તો અમેરિકા પહોંચે, પણ આવું કોઈનું કન્ટેનર જતું હોય ને એમાં ચડી જાય તો પહોંચી જાય ને, વગર પ્રયાસે પહોંચી જાય ને. એમ કોઈક મોટા પુરુષ એને આપણે હૃદયથી સ્વીકારી લઈએ ને બહુ મોટું કામ થઈ જાય. કેવી વાત હમણાં આવી? અક્ષરધામના 16 સાધનની વાત. આપણા કરતાં ગુણે કરીને, તપે કરીને, જ્ઞાને કરીને, વૈરાગ્ય કરીને કોઈક મોટા છે તો એને વિશે ગુરુભાવ રાખવો, એને સ્વીકારી લઈએ. આ સંત બહુ સારા છે. કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. આજે કળિયુગમાં મારી વાત ધ્યાનથી સાંભળજો, ઘણી વાર કહું છું, 5 આર્ટ્સ ઓફ લિવિંગ, જીવન જીવવા માટે 5 જ વાત શીખવા જેવી છે, જેમાંની સેકન્ડ નંબરની વાત એક્સેપ્ટન્સ. કોઈ કોઈનો હૃદયથી સ્વીકાર નથી કરી શકતા. એક પત્ની પણ પતિનો હૃદયથી સ્વીકાર નથી કરતી, એટલે તો પ્રશ્નો છે. પોતાના ઈચ્છાઓ અપેક્ષાઓ જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી બે એકબીજાને સારા લાગે, અને જ્યારે અપેક્ષા પૂરી ના થાય ત્યારે પ્રેમ કન્ડિશનલ નથી હોતો, અનકન્ડિશનલ હોય છે. સ્વીકાર એટલે સ્વીકાર. અસુંદર સુંદર શેખરોવા, ગુણેર વિહીનો ગુણિનામ વરોવા, દ્વેષી મયી સ્યાત કરુણામ બુધિરવા, કૃષ્ણ સ એવાદ્ય ગતિર્મમાયમ. ગોપાંગનાઓને કીધું આ કૃષ્ણ તો કાળિયો છે, કપટી છે, ચોર છે, કેવી બધી વાતો ભાગવતની અંદર વાત આવે. તમે આવી આવી વ્યક્તિને પસંદ કરો છો, એને ચાહો છો? ગોપાંગનાઓએ કહ્યું જેવો છે તેવો. તો હવે અમે નક્કી કરી લીધું છે એ કનૈયો અમારો છે, પણ તમારી સામે જોવા તૈયાર ને ભલે નથી જો, તોય અમારો છે. તમને છોડીને છેતરીને જતો રહ્યો છે, ખોટું બોલીને, તો પણ અમારો છે. દાદા ખાચર, મહારાજ આશીર્વાદ આપે, માથે હાથ મૂકે, 18-18 વખત ભાવનગર ધક્કા ખાય, 18-18 વખત, તોય ખળા છૂટા ના થાય, તો દાદા ખાચર શું કહે? મહારાજ તમે જ પરબ્રહ્મ છો, ધાર્યું બધું તમારું જ થાય. અને એ જ આશીર્વાદ આપે કે આજ તો તારા ખળા છૂટી જ જશે ને, તોય હું કહે? અઘરું છે હા.
સ્વાર્થનું સંગીત ચારે કો રે બાજે, સ્વાર્થનું સંગીત ચારે કો રે બાજે, કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે. કેવું લાગે છે? અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે, શું લખ્યું બધા સાહિત્યકારોએ. હું તો આ બધું વાંચું ને દરરોજ, એમ થાય કે આ બધું બંધ કરી એક રૂમમાં બેસીને વાંચ્યા જ કરવાની જરૂર છે આપણે. કહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અને અત્તર નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે મારા ભાઈ, બાકી કોણ ખુદાને પૂછે છે. બધી વાતો ભલે થઈ રહી પણ સ્વીકાર નથી હું કહેવા એ માગું છું. સત્યનો સ્વીકાર થાય, સાચા માણસનો સ્વીકાર થાય, કોઈ ગુણવાન વ્યક્તિનો સ્વીકાર થાય, અરે કોઈ કોઈ પણ સારા વ્યક્તિનો તમે હૃદયથી સ્વીકાર કરી લો છો ને, તમારા જીવનમાં તમે બહુ મોટું કામ કરી શકો. એને સંબંધ કહેવાય. શું કહેવાય? એને જોડાણ કહેવાય. એવી રીતે જ્યારે જોડાણ થાય છે ને, લોકની રીતે એવી છે, ગરીબ સ્ત્રી હોય, સમૃદ્ધ વ્યક્તિને પસંદ કરે, એક જ સેકન્ડમાં, એક જ દિવસમાં એ કરોડોપતિ અબજોપતિ બની જાય સ્ત્રી, અને ધારો કે ભગવાન કરે અને થોડા દિવસમાં, એક જ દિવસમાં, એક જ કલાકમાં પેલો પુરુષ એક્સપાયર થઈ જાય, તો બધી સંપત્તિની અધિકારી કોણ બને? ખબર છે ને તમને, અમેરિકાની હમણાંની જ ઘટના, દુનિયાના રિચેસ્ટ મેન એમેઝોનના, બરાબર, પત્નીને ન ફાયું, છૂટા પડ્યા, તો એ અડધું આપવું પડ્યું કે ના આપવું પડ્યું? બુદ્ધિ ભલે તમારી વાપરેલી છે, સંબંધનો મહિમા, કેનો મહિમા? જોજો, ભગવાન જોડે ડાયવોર્સ લેવાની વાત ના કરતા, તો પછી ત્યાં ડાયવોર્સ કર. કહેવાનું એ લોકની રીત જે હોય તે, પણ લોક પણ એમ કહે છે સંબંધનો બહુ મોટો મહિમા છે. પણ હૃદયથી ત્યારે ભગવાન સાથે, ભગવાનના સંત સાથે, ભગવાનના ભક્ત સાથે જોડાણ થાય ને, એને સ્વીકારી લઈએ ને, બહુ મોટું કામ થઈ જાય. કંદમૂલ પત્ર ફૂલ પાયે સબકુ તે હે મોક્ષ દેવાયે. કંદ પત્ર ફળ ફૂલ શ્રીજી મહારાજે કેરી ખાધી, ગોટલી નાખી, ભક્તોએ લઈ લીધી, મહારાજ આમાં બહુ મોટું કામ થશે, અને વાવીશું, આંબાઓ તૈયાર થશે, એમાં કેટલી કેરી આવશે, પશુઓ પંખીઓ મનુષ્યો જે કોઈ ખાશે બધા કલ્યાણના અધિકારી થશે. હસતા હસતા મહારાજ બોલ્યા, તો ભૂલી જાઓ, આ ગોટલી હવે નહીં ઉગે. કેમ? આ ગોટલી, આ કેરી અમારા યોગમાં આવી, આનું કારણ શરીર બળી ગયું, હવે આમાંથી જીવ કાયમને માટે નીકળી ગયો. ક્યાં ગયો? બોલો લો. ચરણ સ્પર્શ કો ભયો જે હિ જોગા, જન્મ મરણ ગહે તે હે રોગા. ચરણ સ્પર્શ કો ભયો જે હિ જોગા, જન્મ મરણ ગયે તે હિ રોગા. પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદનો જેણે સ્પર્શ કર્યો, એના જન્મ અને મરણના રોગ જતા રહ્યા. સ્પર્શ એટલે ખાલી હાથથી નહીં, હૈયાથી સ્પર્શ કરવો પડે, હૃદયથી સ્પર્શ કરવો પડે. અમરા ભગતની વાત કરી, એકવાર ગોપાળાનંદ સ્વામી મળ્યા હતા, સ્વામીનો બહુ મહિમા એણે સાંભળેલો, એની ઘણી ઈચ્છા સ્વામી મળે, સ્વામીના દર્શન થાય. સ્વામીને પણ કોઈએ કહ્યું કે સ્વામી એક બહુ મુમુક્ષુ છે, આવો ડાયો દીકરો છે, તમારા દર્શન ઝંખે છે. સ્વામી કે બોલાવો, અને સ્વામી રાજી થઈ ગયા, માથે હાથ મૂકી દીધા, બે હાથ, હા, અમરાના માથે બે હાથ મૂકી દીધા. આપણે નાટક કર્યું હતું ને, મને લાગે કર્યું છે, મને લાગે શિબિરમાં આપણા કંટકીના ભક્તોએ કર્યું હતું, અલય ભગત બન્યા હતા, અમરો ભગત, અલય ભગત, બે હાથ માથે મૂકી દીધા. સ્વામી ઉભા થઈને ભેટી પડ્યા. અમરા ભગતને એવું ધાન થઈ ગયું, એટલો મહિમા સમજાઈ ગયો, મને ગોપાળાનંદ સ્વામી ભેટ્યા, મારી માથે હાથ મૂક્યા, આખી જિંદગી વાળ ન કાપ્યા, આ વાળ ઉપર તો ગોપાળાનંદ સ્વામીનો હાથ પડ્યો છે. આખી જિંદગી પરણ્યા જ નહીં કે હવે ગોપાળાનંદ સ્વામીને ભેટ્યો, બીજા કોઈને ભેટ્યું નહીં. લો, આને શું કહેવાય? આને મહિમા કહેવાય, કહેવાય ને, આને ખરેખર ગોપાળાનંદ સ્વામીનો સ્પર્શ કર્યો કહેવાય. પૂજ્યપાદ ગુરુજી વિચરણમાં પધાર્યા,
મેકન મંડળના આપણા સંજીવ ભગત એમની ગાડીમાં ગુરુજી વિચરણમાં ફરતા હતા. સંજીવ ભગતને સમય ગયો, ગાડી વેચવી પડે, જૂની થઈ ગઈ એટલે વેચવી પડે ને, ગાડી વેચવાની થઈ. પણ એમને દુઃખ થયું કે આ ગાડીમાં તો ગુરુજી ફર્યા છે, આ સીટ ઉપર ગુરુજી મહિનાઓ સુધી બેઠા છે, આપણા ઘરે એક કલાક માટે આવ્યા, એક મિનિટ માટે આવ્યા, આપણે યાદ રાખીએ ને, તો આ ગાડીમાં આ સીટ ઉપર તો ગુરુજી કેટલા મહિનાઓ સુધી ફર્યા છે. ગાડી વેચી પણ શરત કરી કે આ સીટ કાઢી લઈશ. પેલો કે કેમ, પેલાને સમજાય કંઈ, થોડા પૈસા ઓછા કરી આપ્યા, રાજી થઈ ગયો, કાઢી લે. સીટ કાઢી લીધી, ગાડી બદલી નાખી, ઘર બદલી નાખ્યું, બધું બદલી નાખ્યું, પણ આજે પણ એમના ઘરે આ સીટ મૂકી રાખી છે કાયમ માટે. સીટને જોઈને ગુરુજીને યાદ કરે, ગુરુજી ક્યાં ક્યાં ગયા હતા એ યાદ કરે, ગુરુજીએ કઈ કઈ વાતો કરી હતી એ પણ એમણે લખી રાખી, એ પણ યાદ કરે. બોલો, આત્યંતિક મોક્ષ મૂલ હે જે હું તુમ્હારી યહ મૂર્તિ રહે તે હું. આપની આ મૂર્તિ આત્યંતિક કલ્યાણનું મૂળ છે, માટે અમે આપની મૂર્તિને નક્ષિક પ્રેમથી અંતરમાં ચિંતવીએ છીએ. જે આત્યંતિક મુક્તિ કહેવાય છે, તે કરોડો ઉપાય કરે, અનંત યુગ સુધી તપ કરે તો પણ મળતી નથી, એવી મુક્તિ આપની આ મૂર્તિ છે. આ વખતે આપ જીવોને મુક્તિ આપવાનો સંકલ્પ કરીને તપનું મિશ લઈને અપાર પર્વતો વનમાં ફર્યા છો, મોટા મોટા તીર્થોમાં શહેરોમાં જઈને આપ ત્યાં રહ્યા છો. જેણે જેણે આપની સેવા કરી તેના મોક્ષમાં આપે કોઈ ખામી રહેવા દીધી નથી. જેણે જેણે સેવા કરી તે બધાના કલ્યાણમાં કોઈ કસર રાખી નથી આપે. કળસ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટે રે. જેણે જેણે સેવા કરી, સુત્રેજ ગામની અંદર મહારાજ આવ્યા છે, કુંભાર જ્ઞાતિના પિતાંબર અને કાનુબાઈ એમના ઘરે પ્રભુ પધાર્યા, મહારાજની નજર પડી, ચાર દીકરાઓ હતા. મહારાજ કે અડધા મારા ને અડધા તમારા બે દીકરા આપી દીધા, સંપ્રદાયની અંદર મહાન સદગુરુ સંત બન્યા, પણ શ્રીજી મહારાજની નજરમાં એ પરિવાર કુંભાર જ્ઞાતિનો પરિવાર, વિચાર તો કરો. જેણે જેણે દર્શન કર્યા, સેવા કરી, અત્યારે આ પંચાબ્દી ઉત્સવ નિમિત્તે સેવા ચાલે છે, મેં વાત કરીને કેટલી બધી સેવા, આખો દિવસ સવારથી સંતો સેવ બનાવતા હતા, સાંજ સુધી સેવ સેવ ને સેવ, બોક્સોના બોક્સ ભરી દીધા. બોલો, આજે 50 કિલોનો લોટનો જ ખાલી 50 કિલોનો મગજ શેક્યો, બપોર પછી આ 70 કિલોના ફાફડા ચાલે છે અત્યારે. આટલી બધી આ સેવા કરે છે સંતો, અને કેવા સંતો, જે સંતો કણિકો પણ એમાં જમવાના નથી, કેવળ ને કેવળ બસ ઉત્સવમાં આવનારા ભક્તો જમે, ગુરુજી રાજી થાય, સંતો ભક્તો રાજી થાય, કરવા જેવું આ કામ છે. માટે વાલા ભક્તો, આપણને જીવનમાં ક્યારેક તક મળે કોઈકની સેવા કરવાની, કોઈકને રાજી કરવાનું, ત્યારે આ તક ચૂકશો નહીં. જીવનમાં સૌથી મોટું કરવા જેવું કામ આ જ છે. અરે કરતે ચલો સબકા ભલા, જીવન જીને કે હે કલા, કરતે ચલો ભલા. એનું ઉલટું કરો તો શું થાય, બધાને લાભ ગમે છે, લાભ મેળવવા માટે શું કરવું પડશે, ભલા થવું પડશે અને ભલા કામ કરવા પડશે. ભગવાન શ્રીહરિની જે કોઈએ સેવા કરી, નાની સેવા કે મોટી સેવા, બધાના કલ્યાણની કસર કાઢી નાખી, હે પ્રભુ અમે અમારા પોતાના મોક્ષને માટે આપની પાસે પ્રાર્થના કરીએ છીએ, આપ અમારા ગામ સુધી પધાર્યા, પ્રભુ અમારા ઘરને પાવન કરો, અમારા ઘરે પધરામણી કરો. આવી રીતે ભક્તોએ અપાર વિનંતી કરી, ત્યારે ધર્મકુમાર શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થયા. પછી જેટલા હરિભક્તો હતા બધાના ઘરે પ્રભુ પધાર્યા અને ચરણારવિંદ પાડી આપ્યા. હરિજન કી એવું વિનતી અપારા, પ્રસન્ન ભયે તબ ધર્મ કુમારા. હરિજન કી એવું વિનતી અપારા, પ્રસન્ન ભયે તબ ધર્મ કુમારા. હરિજન કે ભુવન કહાવત જેતા, ચરણ ધરે જો
જયકર તેતા ચરણ ધરે સો જયકર તેતા, ઘરે ઘરે પ્રભુએ પગલા પાડ્યા, ચરણારવિંદ સ્થાપ્યા, એક એક ઘરને અક્ષરધામ બનાવ્યા. ભક્તોની વિનંતીથી શ્રીહરિએ માથે છત્ર ધારણ કરીને ભદ્રામણીમાં ફરી હરિભક્તોના મનોરથ પૂરા કર્યા. ભક્તોએ સરસ કેસર યુક્ત ચંદન લઈને ઘણા પ્રેમથી પ્રભુની પૂજા કરી. શ્રીહરિને વિવિધ પ્રકારના અપાર ફૂલહાર પહેરાવ્યા, કપૂરથી આરતી ઉતારી, વારંવાર સ્તુતિ અને પ્રાર્થના કરી. પોતાના ઘરની સંપત્તિ પ્રમાણે ભક્તોએ શ્રીહરિને વસ્ત્રોને આભૂષણો વગેરે અર્પણ કર્યા. પછી ભક્તોએ સંતો વર્ણી પાર્ષદોની પૂજા કરી. સાંભળજો, ગ્રહસ્થો માટે કામ લાગે એવી વાત આવે છે. પધરામણી કરો, સેવા કરો, ભજન કરો, બધામાં કામ લાગે, ધ્યાન રાખજો. જેને સત્સંગ દ્રઢ હતો એવા તે ભક્તોએ મનમાં પ્રેમ ભર્યા ઉત્સાહથી ચંદનની અર્ચા અને ફુલહાર કરી પ્રભુની પૂજા કરી. પોતાની સંપત્તિને અનુસારે સહુએ વસ્ત્ર ઉઠાડ્યા. શ્રીહરિ ભક્તોને કહેતા, જેના જેના ઘરે જાય ને બધાને સૂચના આપતા. આ વાત મહારાજે હજારો વાર કરી છે. બંશીભાઈ, આજે તમે ફાવી ગયા. આ વાત તો ક્યાંય સાંભળવા મળે જ નહીં, ઇન્ડિયામાં તો ન જ મળે એવું છે બધી વાતો. શ્રીહરિ હરિભક્તોને કહેતા, જે રીતે પોતાના સત્સંગની અભિવૃદ્ધિ થાય એવી રીતે પૂજા કરજો. દેખાદેખીએ કરીને વધારે ધન સંપત્તિ આપી પૂજા કરવાનો આગ્રહ રાખી પછી પાછા પડી જવાય એવું કામ ન કરતા. ભાઈ, બાજુવાળાએ મોટી પૂજા કરી અને 100 રૂપિયા ભેટ ધર્યા તો હું પણ હવે. દેખાદેખીએ કરીને જે સેવા કરે છે અને પછી એને શું થાય છે, સત્સંગમાંથી પાછા પડી જવું પડે છે. તમારી શક્તિ પ્રમાણે સત્સંગમાં તમે આગળ વધી શકો એવી રીતે પૂજા કરજો. કેવી સરસ વાત કરી. આજનો માણસ આ દેખાદેખી કહેવાય છે ને એમાંથી બહાર નીકળી જાય ને. સૌથી મોટો ખાડો કયો? દેખાડો. સૌથી મોટો ખાડો કયો? આજે માણસ શું કયા ખાડામાં પડ્યો છે? તમે બંશીભાઈ આ દેશમાં જોયું, તમે મકાનો જુઓ, બધું રોડ ઉપર જુઓ, બધું આમ ફ્લેટ લાગે, સીધું સિમ્પલ સોબર લાગે, અંદર જાઓ તો સુવિધા જોરદાર. અને ઇન્ડિયામાં કેવું હોય? બહાર કમાન કરે ને, આમ કરે ને, શણગાર કરે, બરાબર, પણ અંદર જાઓ તો સૌથી મોટો ખાડો, દેખાડો. બધા એ ખાડામાં પડ્યા છે, બીજાને દેખાડી દેવામાં, બીજાને બતાવી દેવામાં. આણે આટલું કર્યું તો હું કરતો એના કરતા. યાદ રાખજો, જીવનમાં બહુ સમજવા જેવી વાતો છે આ બધી. આ વાત મને બહુ ગમી હતી પણ આજે કથામાં આવી છે તો લઈ લઉં. ક્યારે દુઃખની શરૂઆત થાય? કવિતા છે. ક્યારે દુઃખની શરૂઆત થાય? તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. અઠવાડિયાના દિવસ 7 અને અઠવાડિયાના પ્રોગ્રામ 17 થઈ જાય તો શું થાય? દુઃખની શરૂઆત થાય. તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. હજી આમ બરાબર નહીં સમજાય, હવે થોડા સીધા થાવ. આવક કરતા જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. વાત સાચી કે ખોટી? તમારી આવક હોય $5,000 મહિનાની અને પછી બાજુવાળા ફરવા જતા હોય બહામસ, કોક જતા હોય હવાઈ, એટલે તમને થાય ચાલો આપણે ઉપડીએ હવે ક્યાંક, અને પછી તમે ઉપડો ને 50-60 હજારનું કરીને આવો તો શું થાય? આખા વર્ષ સુધી છેડા ભેગા થાય. આવક કરતા જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. ગમે એટલા સારા ન્યૂઝ હોય પણ ગઈકાલનું છાપું વાંચવામાં કોઈને રસ ખરો? એની કોઈ કિંમત આવે ખરી? નરેન્દ્ર મોદી આખા દેશનું ઇલેક્શન જીત્યા, અબજો માણસો ન્યૂઝ વાંચ્યા, પણ એ ભૂતકાળ બની ગયો તો? આપણે સમજી શકીએ છીએ પણ ઘણી વાર આપણે જીવનમાં બહુ મોટી ભૂલ કરીએ. આપણે 1, 2, 5, 50 વર્ષ પહેલા કંઈક સારું કામ કર્યું હોય ને આખી જિંદગી એક સારા કામને લીધે આપણે 99 ખોટા કામને ઢાંકતા હોઈએ, આ ભૂલ કરીએ છીએ. વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. જીવનમાં યાદ રાખો, વર્તમાનમાં જીવો. જે અત્યારે છે, જે સાથે છે, સામે છે, એની સાથે તમે કામ લો. જે હરિભક્તો મારી સાથે બેસતા હોય બધાને ખબર હશે,
ઘણીવાર હરિભક્તો સાથે બેસતા હોઈએ એટલે બહુ અમારે તો ફોન આખો દિવસ ચાલુ હોય, કોકનો ફોન આવે એટલે હું ફોન ઘણીવાર ખબર હોય એટલે સાયલેન્ટ કરી દેવો પડે, ફોન જોડે બેઠા હોય કામની વાત ચાલતી હોય એટલે હરિભક્તો કે સ્વામી તમે વાત કરી લો ને, મેં કીધું જો આ ફોન ચાલશે અડધો કલાક ચાલશે, તમારી પાસે ટાઈમ 10 મિનિટનો છે, લઉં તો કે ના ના સ્વામી પહેલાં પતાવી દે કામ. મેં કીધું અમારે શાસ્ત્રો વાંચીએ છીએ, એમાં લખ્યું છે શું જે વર્તમાન છે એને અપનાવો, તમે સામે બેઠા છો પ્રશ્ન લઈને આવ્યા છો, અધૂરી વાત છે, હવે તમારી વાત અધૂરી રાખીને બીજા સાથે વાત કરું તમને કાલે અભાવ આવી જશે, કે સ્વામી પૂરી વાત ન કરી મારો તો ટાઈમ બગડ્યો અને સ્વામી ફોને વળગી પડ્યા, એના કરતાં અમે જે કરીએ છીએ તેને સ્વીકારી લો, તમે સમજો છો? તમે બહુ સરસ, અત્યારે હું એક છે ને પ્રેઝન્ટેશન બનાવું છું, વાંચન પણ ચાલે છે, બહુ સરસ વાત છે. ઘણી વાર આપણે બીજાની સામે સારા દેખાવાની પણ બહુ મોટી ભૂલ કરીએ છીએ. તમે સ્વામીને એમ કહો સ્વામી ભાઈ ફોન ઉપાડી લે, તમને એમ થાય કે હું બહુ ઉદાર છું, કે સ્વામી તમે બીજા જોડે પહેલાં વાત કરી લો મને એમ ચિંતા નથી, પણ સ્વામી જો હમણાં અડધો કલાક વાત કરશે તો ઉદાર પણ બધું બહાર નીકળી જશે, એટલે બધું માપ્યા હારું. મારી વાત મિસ્ટેકથી ના લેતા, તમે કહેવાનું શું, વર્તમાન કરતાં ભૂતકાળ વધી જાય, જે સામે છે જે સાથે છે એને પહેલો ન્યાય આપવો જોઈએ, આ પહેલો કુદરતનો નિયમ છે. તમારો દીકરો તમારી સાથે વાત નથી કરતો, આવા કરોડો લોકોના જે પ્રશ્નો છે, સ્વામી દીકરો ઘરમાં રહે છે અમારી સાથે બોલતો નથી, આખો ટક ટક ટક, એનો મિત્ર ક્યાં ક્યાં બેઠો છે એની સાથે વાત કરવાનો ટાઈમ છે, પપ્પાને પૂછવાનો ટાઈમ નથી, મમ્મીની ખબર લેવાની તો ટાઈમ નથી, છે કે નહીં આ પ્રશ્ન? વર્તમાનમાં જીવો, લીવ ઇન પ્રેઝન્ટ, જે સમયે જે સામે છે જે સાથે છે એને તમે ન્યાય આપતા શીખી જશો તો ઘણું બધું તમે શીખી ગયા. જીવનમાં દરેકે એક એક શીખવું પડે એવું છે, કંઈક છોડવાનું છે કંઈક પકડવાનું છે. આ દુનિયાના કોઈ માણસ બધું કામ નથી કરી શક્યા, પણ શું છોડવું જોઈએ અને શું કરવું જોઈએ આ વાત આપણને શાસ્ત્ર શીખવાડે છે. હું એક સત્ય દાખલા કહું, આપણે એક નાનું કામ કરવું હતું, ટેબલ આપણું આ છે ને એના ઉપરનું એક બેનર બનાવવાનું હતું, અમારા જ્ઞાન સ્વામીએ પ્રપોઝલ મૂક્યું હતું, પણ અમેરિકા થોડું કોસ્ટવાળું હતું એટલે અમે ઇન્ડિયા ગયા. ઇન્ડિયા વડોદરામાં બહુ મોટી દુકાન, તમે બધા નામ પણ સાંભળ્યું, ચાણક્ય નામ સાંભળ્યું હશે, બહુ મોટી દુકાન. એક મહિનાથી વાત ચાલતી હતી, એ લોકો કરી દેશું, આમ છે પ્રોબ્લેમ આમ પ્રોબ્લેમ છે. અમારે કેટલી વખત આપણે બિઝી હોઈએ, પાછું વાત થાય અઠવાડિયું બહાર જઈએ પાછી વાત અટકી પડે. એક મહિનામાં ડિસિઝન નહોતું આવતું કે થશે કે નહીં થાય, યસ કે નો. પછી ગઈકાલે નક્કી કર્યું ભાઈ અમેરિકા જ કરવું છે. 10 જ મિનિટમાં ફોન નહીં વાત નહીં કશું નહીં, ઓનલાઈન જાઓ આ વેબસાઇટમાં તમે ચેક કરો ફિલ કરો તમારું શું મેટર છે નાખો, 10 મિનિટમાં કોટેશન આવી ગયું, તમારે કરવું છે કે નહીં તમારે નિર્ણય કરવાનો, અમે કશું ના કરીએ. આપણને એમ થાય ઇન્ડિયાવાળા યસ પણ નથી કહી શકતા, નોય નથી કહી શકતા, ઓનેસ્ટલી આ દેશના માણસો નથી બોલતા નથી, તમે નક્કી કરો તમારે કરવું છે, એક કલરમાં કરવું છે, બે કલરમાં કરવું છે, આટલા ફૂટમાં કરો, આટલા ઇંચમાં કરવું છે. હું કહેવા એ માગું છું, જીવનમાં સ્પષ્ટ રીતે જીવવું ને, ક્લિયરલી જીવવું ને, આ બહુ નિર્ણાયક છે, જીવનમાં યાદ રાખવા જેવું છે. વર્તમાન કરતાં ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. બહુ સરસ આમાં ઘણી બધી વાતો છે. મિલકત કરતાં વારસદાર વધી જાય ત્યારે, હા કરનાર કરતાં ગણનાર વધી જાય ત્યારે. દાદા આપણે 2 જણા મગજ કરતા ને 12 જણા મગજ હું જોતા હોય બરાબર શેકાણો કે નહીં તો શું થાય, આપણે કેવું પણ બધા જાઓ બાપા નકર અમે નીકળીએ બહાર. કરનાર કરતાં ગણનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય, અને ગ્રાહક કરતાં દુકાનદાર વધી જાય ત્યારે. કેવી સરસ બધી વાતો છે ને. શ્રીજી મહારાજ એટલા માટે ભક્તોને ઘરે ઘરે કહેતા, તમે પૂજા કરજો, શક્તિ પ્રમાણે કરજો, દેખાદેખીથી ના કરતા, તમારો સત્સંગ ટકે એમ કરજો, બાજુવાળે આટલું કર્યું પહેલાં આટલું કર્યું પહેલાં આટલું કર્યું એમ જોઈને તમે પણ વિચારો આપણે જાજા ફળ લાવવા પડશે, આટલું કરવું પડશે, આમ કરવું પડશે, તો પછી તમને ફરીવાર એમ થાય સ્વામિયાણ આવ્યા છે આ વખતે ઘરે બોલાવા, પાછા પડી જાવ એવું ના કરતા. કેમ જે સત્સંગની અભિવૃદ્ધિ જે પ્રકારે થાય એવો જ રાત દિવસ અમે વિચાર કરીએ છીએ, અમારો બીજો કોઈ વિચાર નથી. જાજા રૂપિયા ભેગા કરવા, જાજા માણસો ભેગા કરવા, જાજી પૂજા પ્રતિષ્ઠા એ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય છે જાજા જીવો સત્સંગમાં આગળ વધે. બધા હરિભક્તોને ઘેર પધરાણીમાં ફરતા ફરતા શ્રી હરિ વસ્તારાવાળને ઘેર પધાર્યા. ત્યાં એક સુંદર પલંગ બિછાવી રાખ્યો હતો, શ્રી હરિ જઈને તેના ઉપર બેઠા. તે વેળાએ વસ્તારાવાળે કેસરયુક્ત ચંદન લઈને પૂજા કરી, વસ્ત્રને ઘરેણા પહેરાવ્યા, ફૂલહાર પહેરાવ્યા, કપૂરથી આરતી કરીને સ્તુતિ કરી,
ચરણકમળ ઉપર ચંદન ચર્ચીને પછી તેને પોતાની છાતી ઉપર ચાંપ્યા. પછી વસ્તારાવળ સાથે આવેલા સંતોની અને વર્ણિયોની પણ પૂજા કરી સૌને ચંદન ચર્ચીને ફૂલના હાર પહેરાવ્યા. સંતોને અને વર્ણિયોને એક એક રૂમાલ આપ્યો. પાર્ષદોને ચંદન ચર્ચીને એક એક ફૂલહાર પહેરાવ્યો. ત્યાં શ્રીહરિને અને દરબારોને માટે રસોઈ બનાવી હતી. તે સંધ્યા સમયે સૌને જમાડી દીધા. સાકર નાખીને કંસાર કર્યો હતો અને તેમાં સુંદર તાજું ઘી નાખ્યું હતું. શ્રીહરિને દરબારો બધા જમી રહ્યા ત્યારે મસાલ કરાવીને ઉતારે આવ્યા. ત્યાં આવીને શ્રીહરિ પલંગ ઉપર બેઠા. બે ઘડી સુધી સહુને દર્શન દીધા. પછી સહુને સુખ આપવા માટે સુખકારી શ્રી ઘનશ્યામ પ્રભુ પોઢી ગયા. બધા દરબારો અને પાર્ષદો પણ સૂઈ ગયા. સંતો અને વર્ણિયો ધ્યાન કરીને સૂતા. જ્યારે અડધી રાત થઈ ત્યાર પછી શ્રીહરિ ઉઠ્યા, બધી સવારીને તૈયાર કરાવી. તે વેળાએ ડંકો વાગી રહ્યો હતો. જેટલા રથ તૈયાર કરાવ્યા હતા તે બધા ગામથી બહાર નીકળ્યા. પૂંજા રાવળ નામે વિપ્ર રસ્તો બતાવવા માટે સાથે ચાલ્યા. જે વખતે શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા ત્યારે ચોપદારે ઊંચે અવાજે નેકી પુકારવા લાગી. તે વેળાએ અત્યંત શીતળ સુંદર સુખકારી ચંદ્રમાનો પ્રકાશ ઘણો દેખાતો હતો. શ્રીહરિ તૈયાર થઈ ગયા છે તે સમાચાર જાણીને ઠાકોર મનુભા આવ્યા. બંને હાથ જોડીને પોતાનું મસ્તક શ્રીહરિના ચરણોમાં રાખ્યું. ત્યારે શ્રીહરિએ તેના મસ્તક ઉપર હાથ મૂક્યો. તેઓ શ્રીહરિની સાથે તેમને વળાવવાને માટે ઘણા ઉમંગથી ગામ બહાર આવ્યા. ગામમાં જે હરિભક્ત હતા તે બધા પણ વળાવવા આવ્યા. ગામની બહાર આવીને શ્રીહરિએ ઠાકોર મનુભાને પાછા વાળ્યા અને બીજા હરિભક્તોને પણ પાછા વાળ્યા અને પોતે એકદમ ઉતાવળા ચાલતા થયા. ગામના બધા હરિભક્તોએ દંડવત પ્રણામ કર્યા. પછી ત્યાં જ ઊભા રહ્યા. આંખોથી જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી જોતા રહ્યા. પછી ચિંતન કરતા કરતા વિરામ પામ્યા. સાત કોસ જેટલું રણ પાર કરીને ઘનશ્યામ શ્રીહરિ રોજકા ગામ પધાર્યા. બધા સુખપૂર્વક આવી ગયા. તેને દેખીને ઘનશ્યામ શ્રીહરિ મનમાં અતિ પ્રસન્ન થયા. રોજકા ગામમાં દરબાર કાકાભાઈ વગેરે હરિભક્ત હતા. શ્રીહરિ પધાર્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે સૌ ભક્તો પ્રસન્ન થયા, સન્મુખ આવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં ગાંફમાં દિવસે પધરામણી કરી અને રાત્રે ચાલ્યા તે શ્રીહરિ રોજકા ગામ પહોંચ્યા એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.